गुजरात विधानसभा की चूंटणी की जाहरात पहला जाने गुजरात में राजकीय माहौल गरमायो हो रोज रोज दृश्य जोवा मळे छे। तो सूरत में तो आम आदमी पार्टी विविध मुद्दे सरकार नो विरोध करे छे। हाल में बरवाड़ा में सर्जायेला लठ्ठाकांड ने लई तो आप अने कोंग्रेसे भाजप सरकार सामे विरोध प्रदर्शन शुरू कर्या। त्यारे ज कोंग्रेसना सांसद अधीर रंजन चौधरी द्वारा राष्ट्रपति ने लई करायेला टिप्पणी ने लई भाजपे पण हवे विरोधनी शुरुआत करी। सूरत भाजप प्रमुख निरंजन जाजमेरानी आगेवानी में भाजपना कार्यकरोए मोटी संख्या में भेगा थई नानपुरा मक्काईपुल खाते के ज्यां नजीक में ज कोंग्रेस कार्यालय आव्यु होय त्यां अधीर रंजन चौधरीनु पुतळानु दहन कर्यु हतु। देशना प्रथम नागरिक महामहिम राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी जी मुर्मू जी विषय જ્યારે કોંગ્રેસ પક્ષના લોકસભાના નેતાએ ખૂબ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, એવા ઉચ્ચારણો કર્યા છે, ત્યારે આ દેશના જાગૃત નાગરિક તરીકે આ રાષ્ટ્રીય સંગઠન તરીકે ભારતીય જનતા પાર્ટી એને બિલકુલ સાખી નહીં લે એના તમામ કાર્યકર્તાઓ એનો વિરોધ કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ જેવા ગરિમાપૂર્ણ પદ ઉપર બિરાજમાન દેશના પ્રથમ નાગરિક આદિવાસી મહિલા જ્યારે પ્રથમવાર ત્યાં બિરાજમાન થયા હોય ત્યારે એમના વિશે ખૂબ જ અભદ્ર કહી શકાય એવી ટિપ્પણી જેમના દ્વારા કરવામાં આવી છે એ માફી માંગે અને એ ટિપ્પણી કર્યા પછી પણ જે પક્ષના તે નેતા છે એ પક્ષના રાષ્ટ્રીય નેતા જ્યારે એક મહિલા હોય ત્યારે એ મહિલા પોતાના પક્ષના આ જવાબદાર નેતા જ્યારે આવા ઉચ્ચારણો કરે છે ત્યારે એની આ ચેષ્ટા વિશે માફી માંગવાની એમણે જે ગરિમાપૂર્ણ ચેષ્ટા કરવી જોઈએ એ કરવામાંથી પણ પાછા રહ્યા છે એ બદલ સોનિયાજીના આવા અસંવેદનશીલ વલણને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને માંગણી કરે છે કે એમના આ પ્રતિનિધિએ એમના વતી સોનિયાજીએ પણ આ દેશની માફી માંગવી જોઈએ। અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને લઈ કરેલા ટિપ્પણીને લઈ ભાજપ દ્વારા તેઓનું પુતળા દહન કરાયું હતું। તે સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી, જેથી એવી પણ શહેરીજનોમાં ચર્ચા જોવા મળી હતી કે કોંગ્રેસ કે આપ દ્વારા વિરોધ કે પુતળા દહન કરાય તો પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરાઈ છે। જ્યારે પોલીસની હાજરીમાં જ ભાજપ દ્વારા પુતળા દહન કરાયું, પોલીસે કોઈની અટકાયત ન કરી, જેથી લોકો પણ શાસકો સામે પોલીસ લાચાર હોય તેવી ચર્ચાઓ કરતા નજરે પડ્યા। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।